पत्रकार परिषद विषय आप सुधी थोड़ा ध्यान पर पहुंचो आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेब जी 17 सितंबर 2020 70મો જન્મદિવસ અને આ જન્મદિવસને કઈક વિશેષ રીતે ઉજવીએ આમ તો એક સંસ્કાર રહેલા છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાઓમાં અને એમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીની હંમેશા લાગણી હોય છે કે મારો જન્મદિવસ હોય તો પણ એ હંમેશા પ્રજાના કોઈ પણ સેવાકી પ્રવૃત્તિઓના માધ્યમથી એમને સમર્પિત હોય એ પ્રકારે ઉજવણી થાય ઉજવણી પણ એ પ્રકારની હોય કે એમાં પણ હાલમાં તત્કાલ શહેરમાં જે કઈ જરૂરિયાત હોય રાજ્યમાં જે કઈ જરૂરિયાત હોય અને એના કારણે પ્રજાજનોને લાંબા ગાળાના ફાયદાઓ દેખાય આ પ્રકારની એક ઉજવણી થાય તેવું હંમેશા તેઓના માધ્યમથી અમારા સુધી અવાજ આવતો હોય છે અને એટલે વિચાર કર્યો કે આજે શહેરમાં સાની તાજી જરૂરિયાત છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણે માસ્ક પહેરીને નીકળવું પડે છે આપ સૌ જાણો છો કે અત્યારે આ COVID-19ની પરિસ્થિતિમાં જે કોઈ વ્યક્તિને કોવિડ થાય ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એક જ આવે છે કે ઓક્સિજન કેટલું છે ઓક્સિમીટર જોડે લઈને ફરવાની ફરજ પડી રહી છે અને આવનારા દિવસોની અંદર કદાચ આ શહેરને એ દિવસો ન જોવા પડે કે અત્યારે જે પહેરેલા છે માસ્ક એના બદલે ઓક્સિજનના માસ્ક પહેરીને ફરવું પડે તે પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે એક નિમિત્ત મળ્યું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો 70મો જન્મદિવસ અને તે દિવસને આપણે નિમિત્ત બનાવીને આ શહેરમાં 70,000 વૃક્ષ વાવીને આ 70મા જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે કેટલીક વાર પ્રશ્ન બીજો પણ થતો હશે કે શહેરમાં આ વૃક્ષારોપણની જરૂરિયાત કેમ ત્યારે આપણે જાણીએ છીએ કે વૃક્ષારોપણના કારણે આપણને કેટલા વિવિધ ફાયદાઓ થતા હોય છે અનેક વિવિધ તબક્કે કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડો થાય ઓક્સિજનમાં વધારો થાય પુરશમનની દિશા થાય જમીનનું ધોવાણ અટકે ક્યાંક ને ક્યાંક મનોરંજનની પણ દિશા મળે અને આવનારા ભવિષ્યમાં આવનારા બાળકોને આ શહેરમાં ક્યારેય પણ ઓક્સિજન કે પાણીની તકલીફ ન પડે તે માટે આજે વૃક્ષારોપણની જરૂરિયાત ઊભી થઈ છે
अपने कोईपण राष्ट्र माटे जेटलो विकास आवश्यक छे एज रीते એમાં પર્યાવરણ પણ એનો પ્રાણ કહેવાય એટલી એની જરૂરિયાત છે. આમ ગ્રીન મર્મન ગાઈડલાઈન્સ એટલે કે શહેરી વિકાસ મંત્રાલયે જે ગાઈડલાઈન આપી છે એના ત્રણ પોર્શન પાડ્યા છે, સ્મોલ ટાઉન, મીડિયમ ટાઉન અને મેટ્રોપોલિટન સિટી. આજે સુરત સિટીની વાત કરીએ તો મીડિયમ ટાઉનમાં આવે એમાં જરૂરી અર્બન ગ્રીન કવરેજ આ શહેરના સ્ક્વેર કિલોમીટર પ્રમાણે 18.20% જોઈએ. ત્યાર પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હુની જો કોઈ ગાઈડલાઈન પકડીએ તો તેના પ્રમાણે એક વ્યક્તિ પર 9 ચોરસ મીટર પ્રતિ અહીંયા વૃક્ષારોપણ થયેલું હોવું જોઈએ. પરંતુ આજે સુરત શહેરમાં આપણે જે રીતે 60 લાખની વસ્તીની જો ગણના કરીએ તો આજે આપણે 4.20 ચોરસ મીટર સુધી પહોંચી શક્યા છે. એવું કહેવાય કે આ શહેરની અંદર 60 લાખ વસ્તીની સામે અત્યારે કદાચ 22 થી 24 લાખની વચ્ચે વૃક્ષો છે, ઓલમોસ્ટ આપણે 50% સુધી પહોંચ્યા છે. અને આને હુની ગાઈડલાઈન પ્રમાણે પહોંચી વળવા માટે એક અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન એવા પ્રકારનું જ કે આ શહેરમાં ગ્રીન સુરત બને એ માટે જે કોઈ સંસ્થાઓ કાર્યરત છે એ સંસ્થાઓનો સહકાર લઈને અહીંયા સુરત શહેરના લોકોની સંખ્યાની દ્રષ્ટિએ વૃક્ષોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ થાય એ દિશા માટેના પ્રયત્નો આપણે શરૂ કર્યા છે. એમાં પહેલું તબક્કું પહેલો ભાગ એ આ 70,000 વૃક્ષ વાવીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિન નિમિત્તે આ કાર્યક્રમની શરૂઆત કરવાના છીએ. આ શરૂઆત 6 તારીખ રવિવારના દિવસે, આ 6 તારીખ રવિવારે સવારે 8:30 કલાકે પુણ્યભૂમિ સામે આવેલા એસએમસીના પાર્ટી પ્લોટથી શરૂઆત કરવાના છે. અને આનો શુભારંભ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, આદરણીય મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, આદરણીય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી, આદરણીય મેયર શ્રી, આદરણીય સાંસદ દર્શનાબેન, આદરણીય શહેર અધ્યક્ષ નીતિનભાઈ અને આદરણીય ધારાસભ્ય પૂર્ણેશભાઈ એમની વિશેષ ઉપસ્થિતિમાં આ આયોજન ત્યાં શરૂ થવાના. આ આયોજનને પહોંચી વળવા માટે અમે ચારેક રીતે પ્લાન્ટેશન કરવાના છે. આ મહાનગરપાલિકાના ઝોનમાં સુરત મહાનગરપાલિકાના જેટલા ઓપન પ્લોટ છે એ તમામ ઓપન પ્લોટની અંદર પ્લાન્ટેશન થશે. મહાનગરપાલિકાની પાણીની ટાંકીઓ છે, ડ્રેનેજ સુએજ પમ્પિંગ સ્ટેશન છે, ત્યાં આગળ માસ પ્લાન્ટેશન કરવામાં આવશે. કતારગામ વોટરવર્ક્સની બાજુમાં એક ખૂબ મોટી જગ્યા જ્યાં નજીકના દિવસોમાં જમણા અમે કબજો લીધો, કદાચ 7-8 હજાર વૃક્ષ એક જગ્યા પર નંખાય એવા પ્રકારની જગ્યા ત્યાં માસ પ્લાન્ટેશન થશે. ત્યાર પછી સોસાયટી થ્રુ સોસાયટી જેટલી સોસાયટીઓમાં પ્લાન્ટેશન કરવાની જગ્યા છે ત્યાં પ્લાન્ટેશન થશે. અને તે ઉપરાંત હોમ ટુ હોમ એટલે એકે એક સોસાયટીઓમાં જ્યાં અત્યારે ખાસ કરીને અઠવાર, રાંદેર, કતારગામ અને વરાછા આ 4 વિસ્તારની અંદર તો જે જે સોસાયટીઓમાં કાર્યકર્તાઓ જવાના છે, વૃક્ષારોપણ થવાના છે, ત્યાં તમામ સોસાયટીના પ્રમુખમંત્રીઓ સાથે વાતચીત થઈ છે, ત્યાં અમારા કાર્યકર્તાઓએ પણ ડેલિગેટ થયા છે. ત્યાં આગળ 7 તારીખથી લઈને 17 તારીખ સુધીમાં રોજ સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો આ કાર્યક્રમો રહેશે. અને એ સોસાયટીના આગળ અમે પહેલેથી અગાઉથી જાણ કરશું, તમામે તમામ સોસાયટી પર બેનર્સ લાગશે, એમના ત્યાં જાણ કરીને પહોંચશું અને ત્યાં આગળ વૃક્ષારોપણ કરશું અને હોમ ટુ હોમ અમે એ લોકોને છોડ અર્પણ કરીશું.
આ રીતે 70,000 ના લક્ષ્યને પહોંચવા માટે ચારે પ્રકારથી આ આયોજન સુવ્યવસ્થિત રીતે ગોઠવાયું છે. અત્યારે આપ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી આ શહેરમાં જે લોકો વૃક્ષારોપણ માટે એટલે કે ગ્રીન સુરત થાય એના માટે જે સંસ્થાઓ કામ કરે છે એવી 8 સંસ્થા આપણી સાથે સહયોગમાં જોડાઈ છે. પ્રોજેક્ટ સુરત, નેચર ક્લબ, ક્રેડાઈ, મારુતિવીન જવાન ટ્રસ્ટ, મિશન ગ્રીન, હાર્ટ એન્ડ વર્ક ફાઉન્ડેશન, યુથ નેશન અને માવી રિકો પ્રોજેક્ટ, આમ 8 સંસ્થાઓ જેઓ આ ક્ષેત્રમાં અત્યારે વિશેષ રીતે કામ કરી રહ્યા છે. આ 8 સંસ્થાઓના સહયોગથી આપણે આ મિશનને પાર પાડવા માટે આ ઝુંબેશને શરૂઆત કરી છે. આ ઝુંબેશ પછી પણ આવનારા 1 વર્ષ સુધી, આ પ્રથમ તબક્કો પૂરો થાય પછી 1 વર્ષ સુધી આ શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કેવી રીતે થાય તે માટેના પ્રયાસો નક્કી થયા છે, તે માટેના કેટલાક કમિટમેન્ટો પણ થયા છે, તે માટેના કેટલાક નિર્ણયો પણ થયા છે. પણ એ તમામ બાબતો આપણે બીજા તબક્કા માટેની છે એટલે 6 તારીખે જે દિવસે ઓપનિંગ કરીશું ત્યારે ત્યાં આગળ આપણે રજૂ કરીશું. આ આયોજનમાં જ્યાં જ્યાં પ્લોટ્સ લગ્યા છે, જ્યાં પ્લાન્ટ વાવીશું ત્યાં આખા શહેરમાં જાણો છો કે ક્રેડાઈ એમના પોતાના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, એટલે જ્યાં પણ અમે ઓપન પ્લોટમાં વૃક્ષારોપણ કરીશું ત્યાં આજુબાજુ જે કોઈ ડેવલપરની સાઈડ ચાલતી હોય ક્રેડાઈએ જવાબદારી લીધી છે કે એનું મેન્ટેનન્સ પણ અમે કરીશું. આ પ્રકારે અલગ અલગ રીતે જે આયોજનો થયા છે એ આયોજનના માધ્યમથી 70,000 વૃક્ષ વાવવાની દિશામાં આપણે સૌ આગળ વધી રહ્યા છીએ. આ દિશા માટે વૃક્ષારોપણના સંકલ્પ પત્ર પણ બન્યો છે. 7 મુદ્દાનો એક સંકલ્પ પત્ર જે તે દિવસે ત્યાં શરૂઆત કરીશું 6 તારીખે, એ 7 મુદ્દાના સંકલ્પ પત્રથી ત્યાં શરૂઆત કરીને જ્યાં જ્યાં આ કાર્યક્રમો થશે ત્યાં શહેરની પ્રજાને એ સંકલ્પ લેવડાવશું અને કુલ મિલાવીને એક મિશન ઉભું કર્યું છે કે આ શહેરમાં જેટલા લોકો એટલા વૃક્ષ આ મિશનને પાર પાડવા માટે આર્થિક શરૂઆત થાય તે પ્રકારની દિશામાં આપણે કાર્ય કરી રહ્યા છીએ. આમાં આપ સૌનો સાથ અને સહકાર મળે, જાગૃતિ લાવવા માટે આપ સૌ એક ચોથી ગા જાગીર છું. આપ જેટલી જાગૃતિ આપી શકશો એ આ શહેરની એક સેવા ગણાશે અને આ શહેરની સેવા આપ ખૂબ અલગ અલગ પ્રકારથી કરી રહ્યા છો, પણ આ એક માધ્યમ છે કે આ કદાચ તાત્કાલિક નહીં પણ આવનારા ભવિષ્ય માટે આ ખૂબ જરૂરી એવો આયામને આપ સહકાર આપો. આ સમસ્ત આયોજનમાં વિશેષ રીતે જેમનો અમને સહકાર મળ્યો છે તે કલર ટેક્સ, એ કલર ટેક્સ ના ભાઈ શ્રી જયંતિભાઈ અને મહેશભાઈ, જેમણે ખૂબ વિશેષ રીતે આ આયોજનને પાર પાડવા માટે ખૂબ ઉદાર દિલથી સહયોગ આપવાની એમણે ખાતરી આપી છે. હું ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝમાં પણ સચિન ઇન્ડસ્ટ્રીઝ હોય, પાંડેસરા ઇન્ડસ્ટ્રીઝ હોય, એ તમામ ઇન્ડસ્ટ્રીઝમાં પણ વૃક્ષારોપણ થવાના છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એની તમામ શાળાઓમાં જ્યાં જ્યાં ગ્રાઉન્ડ છે ત્યાં વૃક્ષારોપણ થવાના છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ત્યાં તમામ જગ્યા પર વૃક્ષારોપણ થશે. યુનિવર્સિટી અને શાળા કોલેજ ત્યાં પણ આ પ્રકારના વૃક્ષારોપણ થવાના છે. કુલ મિલાવીને એક બેલદારની કક્ષા ગણીએ, એક કામદારની કક્ષા ગણીએ અને ત્યાંથી લઈને કોઈ એક કોલેજ સુધી, યુનિવર્સિટી, એક ફેક્ટરી સુધી આ આયોજન થાય તે માટે અમે આ આંદોલન કરી રહ્યા છીએ.
અને આપણે આંદોલન કહીએ, ઝુંબેશ કહીએ, અભિયાન કહીએ, બડા અભિયાનમાં આ શહેરની પ્રજાને જોડાવા માટે પણ અમે એક વેબસાઇટ લોન્ચ કરી છે. એ વેબસાઇટ વોલન્ટિયર્સની વેબસાઇટ છે. એ વેબસાઇટ પર જયારે આપ વેબસાઇટ ખોલીને એમાં આપનો નામ એડ્રેસ ને વિસ્તાર નાખશો તો આપને એક વોલન્ટિયર્સ તરીકે અમને જોઈન કરવામાં ખૂબ આનંદ આવશે. અને બીજી એક વેબસાઇટ જે અમે 6 તારીખે લોન્ચ કરવાના છીએ, એ વેબસાઇટમાં આ વેબસાઇટ ખોલીને જયારે એમાં તમે નામ નંબર ને તમારો એરિયા નાખશો તો તમારા નજીકના દિવસોની અંદર એ તમામ એરિયામાં જ્યાં જ્યાં કલેક્શન થયું હશે તે તમામ એડ્રેસ એકત્ર કરીને આપના ઘર સુધી છોડ પહોંચે તે પ્રકારની ઓનલાઈનની વ્યવસ્થા પણ અમે ગોઠવી છે. એનું લોન્ચિંગ 6 તારીખે ઓપનિંગના દિવસે કરીશું. કુલ મિલાવીને આ ઝુંબેશ આ આંદોલનને તે દિવસે લીલી ઝંડી આપીને ત્યાંથી એક પ્રમાણ ચાલુ કરીશું કે આવનારી 17 તારીખ, આ 17 તારીખે તો 70,000 પૂર્ણ કરીશું પણ આવનારી 17 તારીખ સુધીમાં આ શહેરમાં વધુમાં વધુ વૃક્ષ રોપાય તે દિશાના પ્રયત્ન અમારા ચાલુ છે. આપ સૌનો સહકાર મળે તેવી અપેક્ષા રાખું છું. આપણી સાથે મારુતિ બિન જવા ટ્રસ્ટના ભાઈ શ્રી રાણપરિયાજી, આપ ઘણા બધા પરિચિત મિત્રો હશો. મિત્ર મિશન ગ્રીનમાંથી કળજિયાજી છે. આપણા દિનકરભાઈ જે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ને અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, ખૂબ શહેરનું જાણીતું નામ છે. ભાઈ શ્રી વત્સલભાઈ જેઓએ આ તમામ ઇન્ડસ્ટ્રીમાં રોપા લગાવવા માટેની જિમ્મેદારી ઉઠાવી છે. ભાઈ શ્રી અમરીશભાઈ ક્રેડાઈમાંથી અમરીશભાઈ અને ધવલભાઈ આવેલા છે. ભાઈ શ્રી આકાશ જે પ્રોજેક્ટ સુરત જેવા હેન્ડલ કરી રહ્યા છે. અત્યારે લગભગ 230 જેટલી વેસુ સિટી લાઇટ એટલે કે અઠવા ઝોનની સોસાયટીઓમાં એમનું નેટવર્ક પૂરું થઈ ચૂક્યું છે અને કદાચ આવતીકાલથી ત્યાં તમામ જગ્યા પર બેનર લાગીને 6 તારીખથી સોસાયટીઓમાં તેઓ પોતે આ આયોજન ઉપાડવાના છે. વિરલભાઈ દેસાઈ ગ્રીન બેન તરીકે આપ સૌ જાણતા હશો. એ વિરલભાઈ દેસાઈ જેમની ગાડી પણ જોવા માટે જોઈએ તો ગ્રીન જ દેખાય, ગાડી ઉપર બી વૃક્ષ લગાયા છે એ પ્રકારનું એમનું કામ છે. એ પણ એમણે એમની ઇન્ડસ્ટ્રી અને કામદારોથી લઈને અલગ અલગ એનજીઓમાં એનજીઓ સાથે આયોજન કરીને, ચાહે રોટરી હોય, જેસીસ હોય, આ પ્રકારની એનજીઓ સાથે કામ કરીને તેઓ આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. નેચર ક્લબથી, નેચર ક્લબ માટે તો આપ સૌ જાણો છો એટલે નેચર ક્લબે પણ આ અઠવા વેસુ વિસ્તારના તમામ પ્લોટ્સની અંદર વૃક્ષારોપણ કરવા માટેની જવાબદારી સ્વીકારી છે. આમ આ બધા મિત્રો જેઓ આ ક્ષેત્રે વિશેષ રીતે કામ કરી રહ્યા છે તેમના સહકારથી આપણે આ આયોજન ઉપાડ્યું છે. એમાં આપ સૌ સહકાર મળે તેવી અપેક્ષા.